नमस्ते विद्यार्थी मित्रों, आपणे आगळना विडियोमां अधूरो पाठ छे कयो हतो, बे खानानो परिग्रह अने एना लेखिका कोण छे, मनुबहेन गांधी, एना विशे आपणे अधूरो पाठ समजाव्यो हतो। एमां शुं होय छे के लेखिका कोण होय छे, मनुबहेन गांधी ए कोना पौत्री हता के गांधीजीना भाई होय छे, कोण, जसवंतलाल ना पौत्री થતા, એટલે એમના પણ શું થાય, એ પૌત્રી થાય। તો એ પોતાનો પ્રસંગ વર્ણનમાં શું કહેવા માંગે છે કે ગાંધીજી સાથે જાય છે, યજ્ઞમાં જાય છે, તો એ ગાંધીજીની સગવડ માટે બે ખાનાનો શું કરાય છે, ડબ્બો નોંધાવે છે કે જેથી ગાંધીજીને મુશ્કેલી ન પડે, એટલા માટે એ નોંધાવે છે। ત્યારે ગાંધીબાપુને ખબર પડે છે કે આ બે ખાનાનો ડબ્બો કેમ મંગાવ્યો, અને જ્યારે ખબર પડે ત્યારે એમના પૌત્રીને એ મીઠો ઠપકો આપે છે, અને એ મીઠો ઠપકો આપે ત્યારે કહે છે કે જો તું આ ટ્રેનમાંથી ડબ્બામાંથી બહાર જોવા કહે છે તો ત્યાં ઘણા બધા પેસેન્જરો લટકતા દેખાય છે, એટલા માટે ગાંધીજી એને મીઠો ઠપકો આપે છે। અને મનુબહેન ગાંધીને એ વિચાર હતો કે કદાચ એમને કોઈ મુશ્કેલી ન પડે, એ વિચારથી એમણે બે ખાનાનો ડબ્બો નોંધાવે છે। તો એમાં શું કરવા વિચાર, એ બે ખાનાનો ડબ્બો શું કરવા નોંધાવે છે, કારણ કે એક ડબ્બામાં એ બાપુ માટે બાપુ માટેનો રસોઈ પાણીની વ્યવસ્થા કરવા માટે, અને બીજું છે તે આરામ માટે એ ડબ્બો નોંધાવે છે। તો ચાલો એના પછીનો અધૂરો પાઠ છે તેના વિશે આપણે માહિતી મેળવીએ। ચાલો, કેવો લૂલો બચાવ છે, આંધળો પ્રેમ તે આનું નામ। ગાંધીજીને જ્યારે ખબર પડે છે કે એમના પૌત્રીએ બે ખાનાનો રેલનો ડબ્બો નોંધાવે છે, ત્યારે કહે છે, ત્યારે પછી કહે છે, કેવો લૂલો બચાવ છે, લૂલો એટલે કે પાંગળો, કેવો તું તારો પોતાનો બચાવ કરી લીધો, આંધળો પ્રેમ તે આનું નામ, કે આંધળો પ્રેમ ને તે આનું નામ કહેવાય। તો ભલે એમ કે મારા માટે સારું ઈચ્છતી હોય, પણ આંધળો પ્રેમ તે આનું નામ। તને ખબર છે મને એરોપ્લેન ઉપરાંત સ્પેશિયલ ટ્રેનનું તકલીફ ન પડે એ માટે કહેવામાં આવેલ। અને ત્યારે ગાંધી બાપુ કોને કહે છે, એમના પૌત્રી મનુબહેનને કહે છે એમ કે તને ખબર છે કે મને તો એમ કે એરોપ્લેન ઉપરાંત સ્પેશિયલ ટ્રેનનું પણ કહેલું, એરોપ્લેન એટલે વિમાનનું, અને સ્પેશિયલ ટ્રેન પણ એમાં બેસીને પણ આવવા કહેલું। એક સ્પેશિયલ ટ્રેન પાછળ કેટલી ગાડીઓ રોકાય અને કેટલા હજારોનો ખર્ચ થઈ પડે એ મને કેમ પોસાય, એટલે ત્યારે એને શીખ આપે છે, કહે છે મનુબહેને એમ કે સ્પેશિયલ ટ્રેન પાછળ કે કેટલી ગાડીઓ રોકાય અને કેટલા હજારોનો ખર્ચ થઈ પડે એ મને કેમ પોસાય, એમ કરીને ગાંધી બાપુ કોને કહે છે, મનુબહેન ગાંધીને। હું તો લોભ્યો રહ્યો, તે આજે તો વધારાનું ખાનું માગ્યું, પણ સલૂન માગ્યું હોત તો પણ મળત, અને કહે છે ગાંધી બાપુ પેલા મનુબહેને, તું શું એમ કે હું તો લોભ્યો રહ્યો કે આજે વધારાનું તે ખાનું માગ્યું ને એમ કે, પણ સલૂન માગ્યું હોત તો પણ મળત, એમ કે તેને તો ખાલી વધારાનું ખાનું માગ્યું, રેલ ખાનું માગે છે, પણ કદાચ તું સલૂન માગ્યું હોત ને તો પણ મળત, એમ કરીને ગાંધી બાપુ કોને કહે છે, મનુબહેનને। સલૂન એટલે શું કહેવાય, ઘરની જેવી સગવડવાળો રેલગાડીનો ખાસ ડબ્બો, આપણે જાણીએ ઘરની જેવી બધી સુવિધા સેમાં મળી રહે રેલમાં, તો એ ને શું કહેવાય, સલૂન કહેવાય, તેમ કે તું કદાચ એમ કે વધારાનું ખાનું શું, પણ સલૂન માગ્યું હોત તો પણ મળત, એમ કે પણ એ તને પણ તે તને સોબત કે એટલે તો બીજું ખાનું લીધું, તો આ બધું મારા ઉપરના અત્યંત પ્રેમને વશ લઈને કરે છે, એમ કે પણ એમ કે તે સલૂન માગ્યો તો પણ મળત, પણ આ બધું તને સોબત કે મને ખબર છે કે તું મારા અત્યંત એટલે કે વધારે પ્રેમને વશ થઈને તું મારી બધી સુવિધા પૂરી પાડવા માટે આ વધારાનો ડબ્બો તે નોંધાવ્યો હતો, પણ મારે તો તને ઊંચે ચડાવવી છે, નીચે નથી પછાડવી, અને કહે છે ગાંધી બાપુ મારે તો એમ કે તને સારા સંસ્કાર આપવા છે, નથી એમ કે નીચે પછાડવી, એમ કે એ તારે સમજવું જોઈએ, અને સમજી હો તો હું તને કહી રહ્યો છું તે ન પડવા જોઈએ, હવે એનું પ્રાયશ્ચિત એ જ છે કે તું બધો સામાન અહીં ખસેડી લે અને આગળનું સ્ટેશન આવે ત્યારે સ્ટેશન માસ્તરને મારી પાસે બોલાવજે,
તારાથી ભૂલ તો થઈ ગઈ છે, પણ તારે જો એનું પ્રાયશ્ચિત કરવું હોય, પ્રાયશ્ચિત એટલે શું કહેવાય, પાપના નિવારણ માટે કરવાનું, એક તપ, આપણાથી કંઈ ભૂલ થઈ જાય તો એને સુધારવાનો પ્રયત્ન કરવો, એને શું કહેવાય, પ્રાયશ્ચિત. જો તારે આ તારી ભૂલ થઈ ગઈ છે તો તારે સુધારવું હોય તો એક કામ કર, એમ કરી શું કહે છે, આ બધો સામાન એક જ ખાનામાં તું મૂકી દે, અને જ્યારે પણ આગળ સ્ટેશન આવે ત્યારે સ્ટેશન માસ્તરને મારી પાસે બોલાવશે, એમ કરીને કોણ કહે છે, ગાંધી બાપુ કોને કહે છે, મનુબહેનને. હું તો થરથર કાપતી હતી, એ તો એટલું એમનાથી ભૂલ થઈ જાય છે તો એ ભૂલમાં એ થરથર કાપતી હતા, કાપતી એટલે કે ધ્રુજવું, એટલે બીકથી શરીર શું થાય, ધ્રુજી ઉઠ્યું. એટલે ગાંધી બાપુ એને આ ઠપકો આપે છે ત્યારે એમને લાગે છે કે મારાથી બહુ મોટી કોઈ ભૂલ થઈ જઈ, એટલા માટે એ થરથર કાપવા માંડે છે. કોણ, મનુબહેન. સામાન તો ખસેડ્યો પણ મને પૂજ્ય બાપુજીની ચિંતા થતી હતી કે હવે કેમ થશે. સામાન તમે ખસેડી દીધો, મારાથી ભૂલ થઈ ગયેલી, પણ એમ કે હવે મને બાપુજીની ચિંતા થાય છે કે હવે શું થશે. ઘણી વખત આવી નાની ભૂલ ભલે બીજાની હોય પણ એ પોતાની જ ગણે અને એકાદ ટંક ખાવાનું પણ છોડે, એ મોટી ચિંતા હતી. એની મને કેમ ચિંતા થાય છે બાપુજીની, કે કોઈવાર બીજાની ભૂલ હોય છતાં પણ એ ભૂલને પ્રાયશ્ચિત રૂપે શું કરતા હતા કે એક ટંકનું એટલે કે એક સમયનું એ ખાવાનું પોતે છોડી દેતા હતા. ભલે બીજાની ભૂલ હોય કે એમના લીધે એમના બીજાથી ભૂલ થઈ જાય તો પણ શું કરતા, એક ટંકનું ખાવાનું છોડી દેતા હતા. એ મોટી ચિંતા હતી. કોને, મનુબહેનને. વળી ટ્રેનમાં લખવાનું, વાંચવાનું, માટી લાવવાનું, કાંતવાનું, મને ભણાવવાનું વગેરે બધું જ કામ જેટલું ઘરમાં બેઠા કરવાનું રહે એટલું જ ટ્રેનમાં મુસાફરીમાં પણ ચાલુ રહે. વળી ટ્રેનમાં તો બધું જ કામ જેટલું ઘરમાં કરતા તેટલું જ બધું કામ ટ્રેનમાં પણ કરતા, શું, લખવાનું, વાંચવાનું, માટી લેવાનું, કાંતવાનું, ભણાવવાનું વગેરે બધું જ કામ એ શું ઘરમાં બેઠા જેટલું કરતા તેટલું ટ્રેનમાં પણ મુસાફરીમાં પણ એમનું કામ ચાલુ રહેતું. કોનું, મહાત્મા ગાંધીજીનું. અંતે સ્ટેશન આવ્યું. બાપુજીએ સ્ટેશન માસ્તરને બોલાવ્યા. એમણે કીધેલું હોય કે જ્યાં સ્ટેશન આવે ત્યારે પહેલાં સ્ટેશન માસ્તરને તું બોલાવજે, અને સ્ટેશન આવે છે ત્યારે બાપુજીએ કોને બોલાવ્યા છે, પહેલાં સ્ટેશન માસ્તરને. એને મારું પરાક્રમ કહ્યું કે આ છોકરી મારી પૌત્રી છે પણ બિચારી ભોળી અને ભલી છે. અને સ્ટેશન માસ્તર જ્યારે આવે છે, ગાંધી બાપુ બોલાવે એની પાસે, ત્યારે કહે છે એમના વિશે, કોની વિશે, મનુબહેન વિશે, અને કહે છે કે એ આ છોકરી છે તે મારી પૌત્રી છે. પૌત્રી એટલે કે છોકરાની છોકરી, એટલે મારા ભાઈના છોકરાની છોકરી છે, મારી પણ પૌત્રી છે, એમ કે, પણ બિચારી ભોળી અને ભલી છે, ભોળી છે એમ કે, ભલી છે એમ કે, હજુ મને કદાચ સમજી નહીં હોય તેથી જ આ બે ખાના પસંદ કર્યા. હજુ સુધી એ મને સમજી શકી નહીં ને, એટલા માટે એણે કે એક ખાનાની જગ્યાએ બે ખાના પસંદ કર્યા, એમ કે. એમાં એનો દોષ નથી, દોષ મારો જ, એમ કે, એમાં એનો કોઈ દોષ એટલે કે એનો કોઈ ભૂલ જ નથી. દોષ એટલે શું કહેવાય, ભૂલ, એમ કે એની કોઈ ભૂલ નથી, એમ કે, ભૂલ તો મારી છે, એમ કરીને ગાંધી બાપુ કોને કહે છે, પેલા સ્ટેશન માસ્તરને. મારી કેળવણી એટલી અધૂરી હશે ને, હવે મારે એને, મારે અને એણે બંનેએ પ્રાયશ્ચિત કરવું રહ્યું એટલે આ ખાનું ખાલી કરી નાખ્યું છે. તેનો ઉપયોગ તમે વધારાના પેસેન્જર લટકે છે તેને માટે કરો. અને બોલાવે છે અને કહે છે કે એમ કે હવે એમ કે મારે ને એણે બંનેથી ભૂલ થઈ ગઈ છે તો એના પ્રાયશ્ચિત રૂપે એમ કે અમે આ ખાનું ખાલી કરી નાખ્યું છે. તો જે એમ કે ખાનું ખાલી કરેલું છે તેમાં પેસેન્જર જે લટકતા છે ટ્રેનની આજુબાજુ, તે લટકતા પેસેન્જર માટે કરો, એમ કરીને સ્ટેશન માસ્તરને કોણ કહે છે, ગાંધી બાપુ. પેસેન્જર, પેસેન્જર એટલે મુસાફર, શું થાય એનો અર્થ, મુસાફર. તો આ મુસાફરો લટકે છે તો તેને બેસાડવા માટે કરો, એમ કરીને સ્ટેશન માસ્તરને કોણ કહે છે, ગાંધી બાપુ. પેસેન્જર લટકે છે તેના માટે કરો અને તો મારું દુઃખ હળવું થશે. સ્ટેશન માસ્તરે ઘણી આજીજી કરી, એમને ખબર હોય છે, એ તો આજીજી એટલે વિનંતી કરે છે, કંઈ વાંધો નહીં, હું બીજો ખાનો પણ એમને માટે જોડાઉં છું. છતાં પણ ગાંધીજી માનતા નથી ને, કે આજીજી કરે છે, વિનંતી કરે છે, છતાં પણ ગાંધી બાપુ માનતા નથી. પણ બાપુજી ક્યાં માને તેવા હતા. સ્ટેશન માસ્તરે ત્યાં સુધી કહ્યું કે હું એ લોકો માટે બીજો ડબ્બો જોડાઈ દઉં. એમણે તો ત્યાં સુધી કહ્યું કે તમે વાંધો નહીં, એ ડબ્બો છે તમારી પાસે તો રહેવા દો, હું એમના માટે બીજો ડબ્બો પણ જોડાઈ દઉં છું.
એટલી બધી વિનંતી કરે છે સ્ટેશન માસ્તર કોને, ગાંધી બાપુને, છતાં પણ ગાંધી બાપુ માનતા નથી અને કહે છે કે હું એમના માટે બીજો ડબ્બો પણ જોડાવી દઉં, છતાં પણ ગાંધી બાપુ માને નહીં. બાપુએ કહ્યું બીજો ડબ્બો તો જોડાવવો જ જોઈએ, પણ આનો ઉપયોગ કરી લો, જે ન જોઈતું હોય છતાં વધારે મળે છે તે વાપરવું તેમાં હિંસા છે. એ કહે છે ત્યારે ગાંધી બાપુ ત્યારે શું કહે છે કે બીજો ડબ્બો તો જોડાવવો જોઈએ, કેમ આ બધા જે યાત્રીઓ લટકે છે તો એના માટે તો જોડાવવો જોઈએ, પણ એમ કે જે ન જોઈતું હોય છતાં વધારે મળે, આપણને જરૂર ન હોય છતાં આપણને મળતું હોય અને તે વાપરવું, એ તો એક પ્રકારની શું કહેવાય, હિંસા ગણાય. મળતી સગવડનો દુરુપયોગ કરાવી આ છોકરીને તમે બગાડવા માગો છો, એમ કે મળતી સગવડનો શું, જે સગવડ મળે છે તેનો દુરુપયોગ કરીને શું આ છોકરીને તમે બગાડવા માગો છો એમ કરીને સ્ટેશન માસ્તરને કોણ કહે છે, ગાંધી બાપુ. બિચારા સ્ટેશન માસ્તર ઝંખવાણા પડી ગયા. બિચારા સ્ટેશન માસ્તર જ હોય છે, આ બધી વાત સાંભળે છે અને ઝંખવાણા પડી જાય છે. ઝંખવાણા પડી જવું એટલે શર્મિંદા થઈ જાય છે, કશું બોલી શકતા નથી. કોની સામે? સ્ટેશન ગાંધી બાપુ સામે. અને અંતે બાપુજીનું કહેવું માનવું પડ્યું, અને અંતે એટલે છેલ્લે ગાંધીજીનું કહેવું માનવું પડે છે. કોને? સ્ટેશન માસ્તરને. એ તો હિન્દુસ્તાનના પિતા હતા, આપણે જાણીએ હિન્દુસ્તાનના પિતા છે. એ સગવડ ભોગવે અને એમના બાળકો લટકે તે એમનાથી કેમ ખમાય? એ કહે છે કે એ સગવડ ભોગવે અને એમના બાળકો લટકે એમનાથી કેમ ખમાય? એટલે લટકતા લોકોને જગ્યા મળી અને મને જીવનમાં અમૂલ્ય પાઠ મળ્યો કે મળતી સગવડનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો. એમને તો એમ કે જગ્યા મળી, એમ કે લોકોને જે બેસવાની લટકતા લોકો હતા તો તે લોકોને બેસવાની જગ્યા મળી અને મને પણ મારા જીવનમાં અમૂલ્ય પાઠ સમજમાં મળ્યો, એમ કે મળતી સગવડનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો, એ મને એક સમજ મળી. એમ કે ભલે એટલો ઠપકો તે વખતે વસમો લાગતો, વસમો એટલે ખરાબ લાગતો, ભલે એમ કે તે સમયે મને જે ગાંધી બાપુએ જે મને ઠપકો આપેલો તે સમયે મને ખરાબ લાગતો હતો, પણ આજે જીવનમાં એની કિંમત અમૂલ્ય થઈ પડી છે. તે સમયે તો મને ખોટું લાગતું, ખરાબ લાગતું, પણ આજે જીવનમાં એક કિંમત, એની કિંમત અમૂલ્ય થઈ પડી છે. અમૂલ્ય એટલે કે એની કોઈ જાતની મૂલ્ય ન આંકી શકે એવી અમૂલ્ય એની કિંમત થઈ પડી છે. આવા ઝીણવટ ભરેલા અહિંસા પાલનથી જ એમણે પોતાનું જીવન ઘડ્યું હતું અને એમાંથી ભલે ગમે તેટલું ઓછું હું ગ્રહણ કરી શકી છતાં મારા જેવીને ઘડતરનો લાહવો મળ્યો. એમાંથી ભલે ગમે તેટલું હું ઓછું ગ્રહણ કરી શકી એમ કે, પણ છતાં પણ મારા જેવીને ઘડતરનો એક લાહવો મળ્યો, મોકો મળ્યો એમ કે જીવનમાં કેવી રીતે જીવન જીવવું જોઈએ એ એમના પરથી મને શીખ મળી, જે જીવન પર્યંત મારો રહેશે. જીવન પર્યંત એટલે કે જીવનના અંત સુધી જે એમણે મને શીખ આપી, જે બોધ આપ્યો તે મારા જીવનના અંત સુધી એ મારો રહેશે, એમ કરીને કોણ કહે છે? લેખિકા. તો આ પાઠની મેં સમજૂતી આપી, તો એ પાઠની સમજૂતી પરથી મેં તમને એક પ્રવૃત્તિ આપું. પ્રવૃત્તિ એ છે કે તમારે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી વિશે તમારે 5 વાક્યો સારા અક્ષરે લખવાના.